ઉમરેઠ નગરપાલિકાના કોંગ્રેસના 5 નગરસેવકોએ આપ્યા રાજીનામા. ઉમરેઠ કોંગ્રેસમાં હડકંપ. આવતીકાલ સુધીમાં કેસરીઓ ધારણ કરે તેવી શક્યતાઓ. 5 સભ્યોનું કોંગ્રેસના સભ્યો કહી રહ્યા છે કે કોંગ્રેસમાં રહીને ફક્ત વિરોધ જ પક્ષ કરવાનો રહેતો હોય છે. સત્તા પક્ષમાં રહીએ તો સત્તાના ફળ મળતા હોય છે અને અમારા ભાજપમાં જવાથી, એટલે કે સત્તાધારી પાર્ટીમાં જવાથી ગામનો વિકાસ કાર્યો થશે અને અમારા વોર્ડના પણ વિકાસ કાર્યો થશે તેમ તે સભ્યોએ જણાવ્યું હતું. માત્ર સત્તારૂઢ પાર્ટી સાથે જોડાયેલા રહે તો જ તેઓનો વિકાસ થાય તેમ તેઓનું માનવું છે. ઉમરેઠ શહેર કોંગ્રેસ પ્રમુખ તેમજ કાઉન્સિલર સંજય પટેલ સહિત સંગીતાબેન, સંજયકુમાર પટેલ, નયનાબેન કૌશિકભાઈ સોલંકી, લવકુમાર ગોવિંદલાલ દોશી અને પૂનમબેન અંકેશકુમાર કાછિયાએ કોંગ્રેસમાંથી રાજીનામા આપ્યા છે અને આવતીકાલે ભાજપમાં જોડાય તેવી શક્યતા સેવાઈ રહી છે. સંજય પટેલે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં તેઓ પોતાની ટીમ સાથે ભાજપમાં જોડાશે. સંજય પટેલ કોંગ્રેસના નગરસેવક ઉમરેઠ શહેર પ્રમુખ છે. પહેલાં તેઓ ભાજપમાં રહી વિરોધ પક્ષના સભ્યો સાથે ચૂંટાઈ આવ્યા હતા અને હવે પછી ઘર વાપસી કરશે તેમ તેમણે જણાવ્યું હતું. ગુજરાત રાજ્યમાં 2022માં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવી નથી, જેને લઈને આયારામ ગયારામની શરૂઆત થઈ ગઈ છે. ખરીદ વેચાણ સંઘ શરૂ થઈ ગયો છે ત્યારે આણંદ જિલ્લાની ઉમરેઠ નગરપાલિકાના 5 કોંગ્રેસના સદસ્યો પણ રાજીનામા આપી દીધા છે અને રાજીનામા આપીને ભાજપમાં જોડાય તેવી શક્યતા સેવાઈ રહી છે. હાલમાં 2022માં જ્યારે ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે સત્તારૂઢ પાર્ટી સાથે સામેલ થવા માટે પડાપડીનો જાણે કે શરૂ થઈ હોય તે પ્રમાણે એક સાથે ઉમરેઠ નગરપાલિકાના 5 સદસ્યોએ તાત્કાલિક રાજીનામા આપી દીધા છે અને તાત્કાલિક રાજીનામા ધરી દેતા તેઓ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાશે તેવા અણસાર પણ આપી દીધા છે. અને વધુમાં તેમણે જણાવ્યું છે કે કોઈ પણ પાર્ટી સાથે સામેલ હોય પરંતુ કોંગ્રેસ પક્ષ સાથે જ્યારે સામેલ હોય છે ત્યારે માત્ર વિરોધ કરવા માટે જ કોંગ્રેસ પાર્ટીમાં રહેવાનું અને માત્ર વિરોધ કરીને જ પોતાનો વિકાસ થતો નથી. જેને લઈ અને વિકાસ કરવા માટે અને સત્તારૂઢ પાર્ટી સાથે હાથ મિલાવી અને સત્તાના જોરે પોતાના વોર્ડનું વિકાસનો કાર્યો કરી શકાય છે. માત્ર અને માત્ર જ્યાં સત્તા હોય તેનું જ કામ થતું હોય છે, એટલે કે જે સત્તારૂઢ પાર્ટી હોય તેનો જ વિકાસ થતો હોય છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા એક સૂત્ર આપવામાં આવ્યું છે કે સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ. પરંતુ અહીંયા તો માત્ર 5 કાઉન્સિલરો જણાવી રહ્યા છે કે અમારા વોર્ડ વાઇઝ, સદસ્ય વાઇઝ અમારા વિસ્તારનો વિકાસ થતો જ નથી. અમારા વિસ્તારનો જો વિકાસ કરવો હોય તો ભારતીય જનતા પાર્ટીમાં જ જોડાવવું પડે અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાય તો જ અમારો વિકાસ થાય. ઉપલી કક્ષાએથી જે ગ્રાન્ટો અને જે મંજૂરી આપવામાં આવતી હોય છે વિકાસના કામોની, તે માત્ર ને માત્ર જે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા સદસ્યો હોય તેમને જ આપવામાં આવતું હોય તેવો અણસાર આવી રહ્યો છે. અને તેમના કહેવા પ્રમાણે તેમણે જણાવ્યું છે કે અમારી નગરપાલિકામાં કોઈ જ પ્રકારની વિકાસના કામો થતા નથી અને અમે માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીનો વિરોધ જ કરી શકીએ છીએ. અમારા વિકાસના કામો થતા ન હોવાથી અમે અમારી પ્રજાને કોઈ પણ કામ અપાવી શકતા નથી, એટલે અમે 5 સદસ્યો રાજીનામા ધરી દીધા છે અને આવનાર સમયમાં ભારતીય જનતા પાર્ટી સાથે જોડાવાના છીએ તેવી તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું. આમ ઉમરેઠ નગરપાલિકાના નગરસેવકો જે છે તેઓએ 5 રાજીનામા આપી દેતા હવે કોંગ્રેસમાં હડકંપ મચી જવા પામી છે. આવતીકાલ સુધી કેસરીઓ ધારણ કરે તેવી પણ શક્યતા છે. 5 સભ્યોનું કોંગ્રેસના જણાવી રહ્યા છે કે કોંગ્રેસમાં રહીને માત્ર ને માત્ર વિરોધ જ કરવા મળે છે, વિકાસના કામોનું કામ મળતું જ નથી. એટલે કે જે સાર્વજનિક વિકાસની વાત કરવામાં આવે છે પરંતુ અહીંયા તો માત્ર ને માત્ર જે સત્તારૂઢ પાર્ટી હોય તેમના કાર્યકરો અને તેમની સાથે સંકળાયેલા જે સદસ્યો હોય તેઓના જ વિકાસ થતો હોય છે. બાકીના લોકોનો વિકાસ થતો ન હોય અને બાકીની પ્રજાના વિકાસ ન થતો હોય તે સમસ્યાને લઈને તેઓ કોંગ્રેસ છોડી ભાજપમાં જઈ રહ્યા હોવાનું જણાવી રહ્યા છે. સંજય પટેલે તેમ પણ જણાવ્યું કે આગામી દિવસોમાં પોતાની ટીમ સાથે તેઓ ભાજપમાં જોડાશે અને વિકાસના મીઠા ફળ તેઓ ચાખશે તેમ પણ તેમણે જણાવ્યું હતું. સંજય પટેલ કોંગ્રેસના નગરસેવક ઉમરેઠ શહેરના પ્રમુખ છે. પહેલાં ભાજપમાં રહીને વિરોધ પક્ષના સભ્યો સાથેથી તેઓ ચૂંટાઈ આવ્યા પછી ઘર વાપસી કરી રહ્યા છે. આમ અમારા વોર્ડનો જો વિકાસ કરવો હોય તો અમે અમારા વોર્ડના વિકાસ કરવા માટે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છીએ અને હાલ અમારા વિસ્તારના કામો ન થતા હોવાથી અમે 5 સદસ્યો રાજીનામા ધરી દીધા છે. આમ ઉમરેઠ નગરપાલિકામાં કોંગ્રેસના 5 સદસ્યો રાજીનામા ધરી દેતા એવું ફલિત થાય છે કે સમગ્ર ગુજરાતમાં જ્યાં વિરોધ પક્ષ છે અને વિરોધના જે પક્ષના જે સદસ્યો છે તેઓના વિકાસના કામો ન થતા હોય અને તેમના પ્રજા દુઃખી થતી હોય અને તેમના પ્રજાના કામો ન થતા હોય જેને લઈને તેઓ પાર્ટી છોડી અને ભાજપમાં જોડાતા હોય
તેવું લાગી રહ્યું છે, તેવું અણસાર આવી રહ્યું છે અને તેવું અણસાર તેઓ આપી રહ્યા છે. તો છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય ત્યારે જે શાસન કરતા હોય તેમનો જ માત્ર વિકાસ ગુજરાતમાં થયો હોય તેવું આ કોંગ્રેસના સદસ્યો જણાવી અને રાજીનામા આપ્યા છે. હવે શું ભારતીય જનતા પાર્ટી આવા જ કોંગ્રેસના જે નેતાઓ છે તેઓનો સ્વીકાર કરી અને ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપી અને તેમની સાથે મીઠા ફળ ચકાવશે કે નહીં તે જોવાનું રહ્યું. એટલે કે આવનાર સમયમાં કોંગ્રેસમાંથી અત્યાર સુધીમાં ભારતીય જનતા પાર્ટીમાં 65 જેટલા ધારાસભ્યો જોડાઈ ચૂક્યા છે જે કોંગ્રેસના ધારાસભ્યો હતા પરંતુ તેઓના વિકાસના કામો તેઓ ન કરી શકતા હોય અને તેમની પ્રજાનો પણ વિકાસ ન કરતા હોય જેને લઈને તેઓ ભાજપમાં જોડાયા હશે તેવા સવાલો પણ ગુજરાતની જનતા ઉઠાવી રહી છે. ત્યારે બીજી તરફ હવે આ ઉમરેઠનગરના 5 સદસ્યો કોંગ્રેસમાંથી રાજીનામું ધરી દીધું છે અને આવનાર સમયમાં ભાજપમાં જોડાવાના છે ત્યારે શું ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાથી જ પ્રજાનો વિકાસ થાય તેવું આ સદસ્યો જણાવી રહ્યા છે. શું તે મત કેટલું સત્ય છે તે જોવાનું રહ્યું. તો શું આવનાર સમયમાં જેટલા પણ સદસ્યો વિપક્ષમાં હશે તે તમામ રાજીનામા ધરી અને સત્તારૂઢ પાર્ટી સાથે જ જોડાઈ જશે વિકાસ કરવા માટે તેવા સવાલો પણ પ્રજામાં ઉઠી રહ્યા છે. ત્યારે ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે અને આયારામ ગયારામની પરિસ્થિતિ હવે નિર્માણ પામી રહી છે. સંગઠન મજબૂત બનાવવા માટે ઈડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં આવનાર ચૂંટણીઓમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ નહીં પરંતુ આપ પાર્ટી પણ 182 સીટ પર ઉમેદવારો ઉભા રાખશે ત્યારે આવનાર સમયમાં ત્રિપાંખીયો જંગ સર્જાય અને તેવા સમયમાં શું સત્તારૂઢ પાર્ટી માત્ર ભાજપ જ હશે કે પછી ભાજપ સત્તા ગુમાવશે કે શું કોંગ્રેસ સત્તા પર આવશે અથવા તો આપ પાર્ટી સત્તાના સુકાન સંભાળશે તે જોવાનું રહ્યું. અને જ્યારે પણ સત્તારૂઢ પાર્ટી થશે ત્યારે જે પણ પાર્ટી વિપક્ષ બનશે શું તેમના કામો નહીં થાય અને કામો નહીં થાય તો શું અત્યારે હાલમાં જે સદસ્યપણું છોડી અને બીજું સદસ્યતા પણ પ્રાપ્ત કરી રહ્યા છે તેવી રીતે આવનાર સમયમાં પણ વિપક્ષમાં રહેલા તમામ સદસ્યો શું પરત પોતા જે સત્તારૂઢ પાર્ટી છે તેમ જ જોડાશે તે પણ જોવાનું રહ્યું. એટલે કે સત્તાના સુકાન જેની પાસે હોય સત્તારૂઢ પાર્ટી હોય તેની સાથે જ કામ થઈ શકે વિકાસના, તે સિવાય કામ ન થતા હોય તેવું આ સદસ્યો જણાવી રહ્યા છે. અને હવે 5 સદસ્યો ઉમરેઠ નગરપાલિકાના સદસ્યોએ રાજીનામા ધરી દીધા છે અને આવનાર સમયમાં તેઓ ભારતીય જનતા પાર્ટીનો ભગવો ધારણ કરશે, એટલે કે ભગવો ખેસ ધારણ કરી અને ભાજપમાં જોડાય તેવી શક્યતા સેવામાં આવી રહી છે. અને સંજય પટેલે પણ જણાવ્યું છે કે આગામી સમયમાં પોતાની ટીમ સાથે તેઓ ભાજપમાં જોડાશે.